Assalamu alaikum. Aaj apne banave chhe Zanzibar mix. Zanzibar mix na potatoes. Aaj apne potato nu hu tamne bataris. Je Zanzibar mix ma je bhaji aa jay chhe, je chevro jay chhe, amli jay chhe, nariyal ni chutney ne badu eni badi links hu pehla banavi chu ane recipes chhe to tame description box ma niche josho to tamne aakhi recipe dekhashe ane tamne links dekhashe ke jema hu tamne bataru chu ke jema bhajia ketam karvanu ne chevro ketam banavanu. To chalo apne sharu kare aa bahu j aasan recipe chhe khali etlu j ke tamne પહેલાથી જો તમને તમારું ચેવરો બનાવી નાખવો હોય ને એ બધું રેડી રાખવું હોય આમલીની ચટણી છે ને બધું તો તમને બહુ સહેલું પડશે આ બનાવવા માટે. આના માટે આપણને ખપ છે મારી પાસે અહીંયા છે 5 પાઉન્ડ બટેટા જેને લગભગ 1/2 ઇંચનું કાપી અને એને પાણીમાં બોળી નાખી છું. હવે એક ચીજ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે હું બટેટા લીધી ત્યારે એને હું પહેલાં ધોઈ નાખી એને પછી હું એની ચામડી કાઢી કાપીને હું એને પાણીમાં નાખી દીધી, એને હું પાછી ધોઈ નથી. એનું રીઝન એ છે કે આપણને સ્ટાર્ચ, જે પોટેટોઝમાં સ્ટાર્ચ હોય છે એ આપણને ખપે છે કે આપણા બટેટા ફાઇન લીસા ને એકદમ ફાઇન કન્સિસ્ટન્સી થાય. ઓકે, હવે અહીંયા 5 પાઉન્ડ છે. જો તમને ઓછા બનાવવા હોય તો તમે ઓછા બનાવજો, પણ ખાલી એટલું જ કે પછી તમે જે આપણે એની અંદર લોટ નાખશું, લોટને પાણીનું આપણે મિક્સચર કરશું કે શું ફાઇન આપણા બટેટા જરાક થીક થાય તો એ તમને એનો લોટ જરાક ઓછું નાખવું પડશે. અહીંયા હમણાં મારી પાસે છે 1/4 કપ દોરું લોટ, એની અંદર આપણે પાણી નાખીને મિક્સ કરશું ને આપણું ગાટું બનાવવા માટે પોટેટોઝ બટેટાને નાખવા માટે. પણ હમણાં આપણે નહીં નાખીએ, અડધું બટેટા બફાઈ ગયા છે પછી આપણે નાખશું. એની અંદર આપણે નાખશું નિમક, અહીંયા છે 1 ચમચી આપણા પાસે હળદર, અહીંયા છે આપણા પાસે મરચું, લાલ મરચું. હવે જેટલું તમને લાલ મરચું નાખવું હોય તમે નાખી શકો છો. એમાં 2 ચમચા છે મારી પાસે લીંબુનું જ્યુસ, અહીંયા છે થોડુંક પાણી જે આપણને ખપશે આપણું આ પાણી લોટને મિક્સ કરવા માટે, અહીંયા છે વધારે પાણી જે આપણને ખપશે કે જો તમને એની અંદર એનો વધારે રસ ખપતો હોય તો તમે એની અંદર વધારે રસ નાખી શકો છો. અહીંયા છે મારી પાસે કોથમીર, જેને સાવ ઝીણી ઝીણી કાપી નાખી છું, એ આપણે છેલ્લે બાકી નાખશું આપણા બટેટાની અંદર. તો હવે આપણે ચાલો શરૂ કરીએ. હું તમને બતાવું છું કે કેવી રીતે આપણે આને બટેટાને સુફરિયામાં નાખીને શરૂ કરશું બાફવા માટે. આપણા બટેટા એ નાખી દીધી છું, હું પાણી એટલું જ નાખી કે આપણા બટેટાને જરાક કવર કરી નાખે. એની અંદર આપણે નાખશું થોડુંક નિમક, એક વખત આપણે નિમક ફાઈ તે નાખી લેશું, પછી આપણે એને ફાઈ તે હલાવીને ઢાંકી નાખશું. એક વખત જરાક બફાઈ જશે પછી આવીને હું તમને બતાવીશ કે આપણે બીજું શું કરશું. આપણું તમે જોશો બટેટા થઈ ગયા છે. હવે આ બટેટા જરાક વધારે પાકી ગયા મને ખબર ના પડી, કારણ કે આ મારા યુકાન પોટેટોઝ છે. જો તમે બેકિંગ પોટેટોઝ વાપરો છો તો જરાક વાર લાગશે એને બાફવા માટે, પણ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. અથવા જો તમારું એવી તેમ થાય ને પાકી જાય જલ્દી તો હવે આપણે બધું એની અંદર નાખી શકીએ છીએ. તો હવે આપણે આપણું લીંબુ, હળદર, મરચું ને બધું એની અંદર નાખી દઈશું. ખાલી આપણે પાણી નાખશું એની અંદર એટલું જ કે આપણે એને ફાઈ તે મિક્સ કરી શકીએ. આ તમે મેક શ્યોર કરજો કે એની અંદર જરાય પણ તમારું ગાંઠા ના રહી જાય, ફાઈ તે મિક્સ કરી નાખજો. તમને જાક વધારે પાણી નાખો એની અંદર તો એ પણ તમે નાખી શકો છો. આપણે ખાલી આ મિક્સ કરે છે અને જો તમને લાગે કે વધારે ઘાટું થઈ ગયું છે તો તમે એની અંદર થોડુંક પાણી પણ નાખી શકો છો, બિલકુલ તમારા ઉપર છે. ફાઈન તેને મિક્સ કરી નાખશું અને વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આને ફાઈન રીતે એનો સ્વાદ લ્યો, ચાખો કે એનો સ્વાદ એકદમ ફાઈન હોવું ખપે, તીખું ફાઈન હોવું જોઈએ, એની અંદર ખટાશ ફાઈન રીતે હોવું જોઈએ અને આપણું નિમક પણ એની અંદર ફાઈ રીતે હોવું જોઈએ. તો તમે જોશો કે આપણું ફાઈ રીતે. હવે જો તમને વધારે આને ઘાટું કરવું હોય તો તમે હલાવજો. અને એક ચીજ હું તમને બતાવીશ, તમને એમ લાગે કે તમે જો ગાંઠા આપણે મિક્સ કર્યા ફાઈ રીતે તો એના ઉપર ગાંઠા દેખાય છે, તો તમે આવી તમ લઈને એના ઉપરથી આવી તમ કાઢી નાખજો.
તો હવે આપણે એની અંદર જો તમે ફાઈન રીતે આપણું થઈ ગયું છે ઓકે અને એની અંદર હું ફાઈન રીતે કોથમીર એની અંદર નાખી છું. હવે ખાલી તમને કહું કે હું આ કોઈ દિવસ આ ડીશ ખાધી નથી પોતે. હું અમેરિકા આવી જ્યારે હું 14 વર્ષની હતી ને મને યાદ નથી જરાય પણ આ ઝાંઝીબારી મિક્સનું. તો ખાલી જરાક રિસર્ચ કરી ને આ મારું વર્ઝન છે આપણું ઝાંઝીબારી મિક્સનું. હવે અહીંયા આપણું છે આપણા બટેટા થઈ ગયા છે, અહીંયા છે આપણા ભજીયા, અહીંયા છે આપણું ચેવરો, અહીંયા છે આપણું ચિપ્સ, અહીંયા છે આપણી ચટણી નારિયેળવાળી અને આપણું આંબલી. હવે આ બધી વસ્તુનું હું તમને રાખીશ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક. તો શું તમને જો ભજીયા બનાવવું હોય કે ચેવરો બનાવવું હોય તો એની અંદર છે. આની અંદર તમે મોગાની ચિપ્સ નાખી શકો છો, એ પણ બહુ જ ફાઇન લાગે છે. પણ અહીંયા મને નથી મળી હમણાં મોગાની ચિપ્સ. તો હવે આપણે ખાલી એને પ્લેટ કરશું ને હું તમને બતાવશું કે આ કેવી રીતે આમ ખવાય છે. ભજીયાસ, ચેવરો, ચિપ્સ, કોકોનટ ચટણી, ટેમરિન ઓર આમલીની ચટણી,